ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય પ્રશ્ન એવો થયો છે કે ભક્તિ કોને કહેવાય ભક્તિ અને વ્યવહારનો સમન્વય શક્ય છે સીધો ને સાદો જવાબ સર્વમાં ભગવદ્ ભાવ રાખવો એ ભક્તિ છે એમ કહેવાય છે કે ધંધો કરવો પડે તો ધંધો કરવો એ પાપ નથી પણ ધંધામાં ધંધો કરતી વખતે ઈશ્વરને ભૂલી જઈને કરીએ તે પાપ છે સાધન ભક્તિમાં સર્વ સંતો શરૂઆતમાં ધંધો જ કરતા હતા નામદેવ મહારાજ દરજીનું કામ કરતા ગોરા કુંભાર માટીનું કામ કરતા જે બીજાનું મફત ખાય છે તેની બુદ્ધિ બગડે છે સંતો તો ધંધો કરતાં કરતાં જ ભક્તિ કરતા ધંધો કરતાં ઈશ્વરને ભૂલવો નહીં તો જ તમારો ધંધો ભક્તિ બની રહે ઠાકોરજીના દર્શન કરતાં દુકાન દેખાય તો દુકાનનું કાર્ય કરતા ભગવાન કેમ ન દેખાય સેના ભગત હજામત કરવાનું કામ કરતા એક દિવસ તેમને વિચાર થયો હું લોકોના માથાનો મેલ કાઢું છું પણ મારી બુદ્ધિની મલિનતા કાઢી નથી દરેક મહાપુરુષને પોતાના ધંધામાંથી જ્ઞાન મળ્યું છે અને મહાભારતમાં એવા દાખલા છે કે મહાન જ્ઞાની બ્રાહ્મણ પુરુષો પણ વૈશ્યના ઘરે સત્સંગ કરવા જતા જાજલી ઋષિ મહાન જ્ઞાની હતા તેમને પોતાના જ્ઞાનનું અભિમાન થયું હું સર્વથી શ્રેષ્ઠ છું આકાશવાણી સંભળાય કે મહારાજ તમે અભિમાન ન કરો તમારા કરતાં તો જનકપુરીનો તુલાધાર વૈશ્ય મહાજ્ઞાની છે તમે જનકપુર જઈ તુલાધાર વૈશ્યનો સત્સંગ કરો જાજલી ઋષિ તુલાધાર વૈશ્યને ઘરે ગયા તુલાધાર તો દુકાનમાં કામ કરતા હતા જાજલીને જોઈને પૂછ્યું બે મહિના પહેલાં તમે ગંગા કિનારે બેઠા હતા અને આકાશવાણી સાંભળીને તમે આવ્યા છો ને જાજલીને આશ્ચર્ય થયું એણે આકાશવાણીની વાત અહીં બેઠા બેઠા કેવી રીતે જાણી હશે ઋષિએ તુલાધારને પૂછ્યું આવું જ્ઞાન તમને કોણે આપ્યું ભાઈ તમારા ગુરુ કોણ છે તુલાધારે કહ્યું બધા અમારા ગુરુ છે મારા માતા પિતા અને બ્રાહ્મણ મારા ગુરુ છે પણ વધારે જ્ઞાન મને મારા ધંધામાંથી મળ્યું છે મારો ખાસ ગુરુ તો મારો ધંધો છે વેપારમાં ત્રાજવાની દાંડી સરળ રાખવાની હોય છે હું મારા ત્રાજવાની દાંડી સરળ રાખું છું કોઈને ઓછું આપતો નથી મહેનત પ્રમાણે હું નફો લઉં છું વૈશ્ય ધન નફો ન કરે તો પોતાના કુટુંબનું ભરણ પોષણ કેમ કરે નફો લેવો એ ગુનો નથી ગેરવ્યાજબી નફો લેવો તે ગુનો છે ત્રાજવાની દાંડી સરળ રાખવી પડે છે તેમ હું વ્યવહાર કરું છું પણ મારી બુદ્ધિ અને મનને મેં સરળ રાખ્યા છે મને ખાતરી થઈ છે કે વ્યવહારમાં દંભ રાખનાર કપટ કરનાર કોઈ દિવસ સુખી થતો નથી જીવન તો કપટથી પાપથી કોઈ પૂરું કરી શકે પણ અંતકાળમાં એ બહુ દુઃખી થાય છે વેપાર ધંધો કરતાં પાપની બીક રાખે અને પરમાત્માને ન ભૂલે તો એ વેપાર એ પણ ભક્તિ છે એવું ન માનો કે ભક્તિ મંદિરમાં જઈએ તો જ થાય ભક્તિ મંદિરમાં જ થાય છે એવું ઘણા લોકો સમજે છે તે મંદિરની બહાર આવ્યા પછી પાપ કરવાનું શરૂ કરે છે ભક્તિ સર્વત્ર થઈ શકે ઈશ્વરથી વિભક્ત ન થાય અલગ ન થાય એનો પ્રત્યેક વ્યવહાર ભક્તિ છે એટલે ઈશ્વરથી જુદા પડવાનું વિચારવું નહીં સુખદેવજી રાજાને સાવધાન કરે છે કે પ્રત્યેકમાં પરમાત્માનો અનુભવ કરો તો પ્રત્યેક વ્યવહાર ભક્તિ બને પ્રત્યેક વ્યવહારને ભક્તિમય બનાવવાનો છે વ્યવહાર જુદો અને ભક્તિ જુદી એમ નથી કરવાનું ગ્રાહકમાં ઈશ્વર છે એવું વેપારી સમજે તો એ પણ ભક્તિ છે વ્યાજબી નફો લેવો એ વૈશ્યનો ધર્મ છે વેપારી ગ્રાહક સાથે વાતો કરે છે ત્યારે ઈશ્વર સર્વમાં છે તે ભૂલી જાય છે તેથી વેપાર પાપરૂપે થયો કહેવાય કેટલાક દુકાનોમાં વિરાજેલા ઠાકોરજીની રૂબરૂમાં પાપ કરે છે પાંચનો માલ આપે ને પચીસ લઈ લે અને કહે કે પડતર ભાવે આપું છું બતાવવાનો માલ જુદો અને આપવાનો માલ જુદો ભલા માણસ ભગવાન તો બધું જોવે છે એ તમારું કટપટ નહીં જોઈ શકતા હોય આવું નહીં કરશો કથા સાવધાન થવા માટે છે વ્યવહારને અતિ શુદ્ધ રાખીએ તો ભક્તિ થાય વ્યવહારની શુદ્ધિ ક્યારે થાય છે એમ સમજીએ તો જ આગળ વધાય જે દેખાય છે તેને ઈશ્વર સમજીને ચાલો જે દેખાય છે તેને ઈશ્વર સમજીને તેની સાથે વેપાર કરો એવું આપણને કહેવામાં આવ્યું છે ઈશ્વર વ્યાપક છે તેનો વારંવાર અનુભવ કરતા રહેવું હું જે બોલું છું તે ભગવાન સાંભળે છે હું જે કાર્ય કરું છું તે ભગવાન જુએ છે હું જગતને કેવી રીતે જોઉં છું તે ભગવાન નિહાળે છે એ માનીશું તો આપણો સંસાર અને વેપાર એક બની રહેશે હરિ ઓમ